સ્કૂલ ઓફ ડિવોશન પાટડી ધોરણ 11 સાયન્સ વિષય ગણિત
sin 3x is equal to 3 sin x minus 4 sin 2x. Sin 3x is equal to 3 sin x minus 4 sin 2x. Sin 3x is equal to 3 sin x minus 4 sin 2x. Cos 3x is equal to 4 cos 2x minus 3 cos x. Sin 3x is equal to 3 sin x minus 4 sin 2x. Cos 3x is equal to 4 cos 2x minus 3 cos x. And tan 3x is equal to 3 tan x minus tan 2x shall be 1 minus 3 tan 2x. Sin 3x is equal to 3 sin x minus 4 sin 2x. Cos 3x is equal to 4 cos 2x minus 3 cos x. And tan 3x is equal to 3 tan x minus tan 2x shall be 1 minus. આપણે શું ભણ્યા પહેલા સૂત્ર શરૂઆત કરી એમાં કોસ સ્ક્વેર નું સૂત્ર કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર બરોબર કોસ કોસ નું ફેરવો તો સૂત્ર હતું 1 પ્લસ કોસ 2x બરાબર 2 કોસ સ્ક્વેર સાઇન માં ફેરવો તો શું થાય 1 માઇનસ કોસ 2x બરાબર 2 સાઇન સ્ક્વેર સાઇન નું ટેન નું સૂત્ર શું થાય 2 tan x એકમાં 1 પ્લસ tan સ્ક્વેર સાઇન નું ટેન નું સૂત્ર શું થાય 2 tan x cos square નો કોસ સ્ક્વેર છે 1 માઈનસ tan square છે તો 1 cos tan square tan નો tan નો કોસ સ્ક્વેર છે 2 tan x છે તો 1 માઈનસ tan square છે sin 3x = 3 sin x - 4 sin 2x sin 3x = 3 sin x - 4 sin 2x cos 3x = 4 cos 2x - 3 cos x cos 3x = 4 cos 2x - 3 cos x અને tan 3x = 3 tan x - tan 2x / 1 - 3 tan x tan 3x = 3 tan x - tan 2x / 1 - 3 tan x થાય તો cot α + β શું છે cot α + β cot આવ્યો cot α + β તેનો ગુણાકાર કરવાનો એટલે cot α * cot β cot α + β cot alpha into cot beta plus cos square plus minus cos square plus minus cos square plus minus minus cos square plus cot alpha plus beta cos cot alpha cot beta plus cos square minus અને નીચે ઉભે લખવાનું જે પાછો પણ પહેલા લખવાનું cot beta plus cot alpha cot alpha અને beta નો ગુણાકાર એટલે cot alpha cot beta plus cos square plus minus છે નીચે ઉભે લખવાનું cot beta વત્તા cot alpha સરવાળામાં કોઈ ફેર પડે નહીં બાદબાકી હોય તો ફેર પડી જાય એટલા માટે નીચે હું લખું cot પાછો પણ પહેલા લખું cot beta વત્તા cot alpha તો cot alpha minus beta નું વચ્ચે શું થાય cot alpha cot beta cot alpha cot beta minus છે છેલ્લો કરું plus છે minus છે છેલ્લો કરું plus છે minus છે છેલ્લો કરું plus છે plus હોય તો minus છે કે કરું plus અને minus હોય તો છેલ્લો કરું plus પહેલા તો છો એનો આવડી જશે ઓટોમેટિક sin x minus sin 3x sin x minus sin 3x sin mass sin square x minus cos square x sin mass sin square x minus cos square x અને આ બાજુ તમારો જવાબ આવશે 2 sin x અને આ બાજુ તમારો જવાબ આવશે 2 sin x આવો જવાબ આવશે જવાબ આવશે 2 sin x જો ઉપર x minus x સૂત્ર લાગે આપણે એસ માઇનસ નું સૂત્ર લખો તો પહેલા આપણો ઓપરેશન કેવો એ પ્લસ યુ કી દીજે તો માઇનસ સામાન્ય કાઢી લો માઇનસ સામાન્ય કાઢો સુધી જે sin 3x કેવો થાય પ્લસ માઇનસ સામાન્ય કાઢો sin 3x પ્લસ થાય sin x કેવો થાય
ત્રીજા છે s - s સૂત્ર આપણે જાણીએ છીએ શું થાય 2cs s - s સૂત્ર શું થાય 2cs c એટલે cos પહેલા બે ખૂણાનો સરવાળો કરવાનો તો એને x અને x નો સરવાળો અને એને બીજા વડે ભાગી નાખવાના 2 cs s એટલે 2 sin બીજી વાર તો કયો સૂત્ર બાદ કરી 3x પછી x બાદ કરવાનો ભાગ્યા 2 cos / x - sin / x નો સૂત્ર બીજું કોણ થાય cos 2x cos / x - sin / x કોણ સૂત્ર થાય cos 2x તેને 4x અને 4x / 2 બધું થાય 2x થાય તો દાખલામાં મોટો ખૂણો પ્લસ જોઈએ લાંબાથી માઈનસ સાબિત કરો પ્રતિ sin x + tan x માઈનસ નીચે સૂત્ર કરવા એટલે શું જોઈએ માઈનસ સામાન્ય કરો cos / x + tan x માઈનસ માઈનસ ઉડી ગયા s - s સૂત્ર થાય 2 cs એટલે cos નું જોડે શું થશે પહેલા a નો સરવાળો tan x + x / 2 cs sin નું શું થશે 3x / x / 2 નીચે cos / sin² એટલે શું થાય cos નું સૂત્ર થઈ જાય 2 cos / x એટલે 4x / 4x / 2 વડે ભાગો તો શું આવે 2x આવે 3x / x એટલે તો શું આવે 2x 2x / 2 વડે ભાગો તો શું આવે 1 તો sin x નીચે cos / x આપણો x cos / x ઉડી જાય તો શું આવે 2 sin x નો સૂત્ર જવાબ છે 2 sin x નો જવાબ છે જમણી બાજુ આવી જાય છે cos 4x cos 3x એટલે cos 2x cos 4x એટલે cos 3x cos 4x છેદમાં sin 4x એટલે sin 3x sin 2x જવાબ શું આવે તમારે cos 3x આવો જવાબ આવો તો cos 3x તમારે ડાબા જવાબ શું આવે cos 3x તો જો 4x અને 2x વચ્ચે સૂત્ર લગાડો 4 ને 2 6 થાય 6 ને 2 વડે ભાગ સુધી 3x થઈ જાય એટલે પછી cos 3x સામાન્ય નીકળે એટલે શું કરો ઉપર એક સૂત્ર લગાડો 4 ને 2 વચ્ચે એટલે બે કિસ્સે થાય તો સૂત્ર હોય 4 ને 2 6 થાય 6 ને 2 વડે ભાગ સુધી 3 થઈ જાય એટલે તમારે સામાન્ય નીકળે એવું થાય છે cos 4x ઉપર cos 2 cos 3x છે ના નીચે એ રીતે બી કી કોડ લખીને કો sin 4x ઉપર sin 2 sin પણ છે ના આપણ સૂત્ર લાગે શિફ્ટ સિન સૂત્ર લાગે શિફ્ટ સિન સૂત્ર આપણે વચ્ચે લગાવો શું થાય 2 c c 4 ને 2 6 એને બે વડે ભાગી દો તો 4 માંથી બે બાદ કરવાના તો એને બે વડે આ cos 3x છે ના નીચે સૂત્ર લગાડો s + s / 2 sc 4 ને 2 6 ને 2 વડે ભાગી નાખો s + s / 2 sc s / sin c એટલે cos 4x / 2x / 3 sin 3x છે ના સમજી જાય ઉપર 4x અને 2 જોડે લખો cos 3x / 2 નીચે sin 4x / sin 2 જોડે લખો sin 3x / 2 પછી cos 4x / cos 2x વચ્ચે સૂત્ર લગાડો તો શું થાય 2 c c 4 ને 2 6 / 2 4 માંથી 2 જાય / 2 આ cos 3x / 2 નીચે સૂત્ર લાગી જાય s + s નું સૂત્ર શું થાય 2 s c s / sin 4 / 2 સરવાળો કરી 2 વડે ભાગો 4 માંથી 2 જાય ચારેક્ષણ બે સો સરવાળો શું થાય છ એક છ એટલે બે વડે ભાગો શું થાય
चार में छह छह में बेवड़ का कुछ लोग खाए पुराने कुछ खाए चार में बेवड़ कुछ लोग हैं बिया लगता है तेरे बेवड़ का कुछ लोग खाए कैसे खाए वो से नो एम बता खाए पुराने खाए चार में छह छह में बेवड़ का कुछ लोग खाए चार में बिया लगता है बिया क्या पाके बिया कुछ लोग खाए कैसे वो से आपको समझ जाने तू साइन को चाने में छो चाने में और बहुत सुनता है पुराने से था चाले में देख से सूर्य देख के से में और बहुत देख से कुछ सुनता है बहुत से सुनता साइन करते हैं ऊपर कुछ सामने लिख गया बहुत सारे सामने लिख दिया तो सुबह दे तू बहुत से सुनता एक बंदे ऊपर से तो पुराने सामने अगर सुबह दे देख बहुत से सुनता एक बंदे नीचे सुबह सामने कर रहा साइन कर रहा नीचे सुबह सामने कर रहा साइन करने सामने कर सुबह दे तू बहुत से सुनता एक बंदे ऊपर दी कॉस्ट में एक्शन में पड़ो छुपे बेयर प्रोसेस होता है नीचे दी साइन में एक्शन में पड़ो सुसु होते बेयर प्रोसेस होता है बेयर प्रोसेस होता है बेयर प्रोसेस होता है बीजा प्रोसेस भागे साइन के सुसु का कॉट है कॉट पढ़ाए सब तुम्हारे जमीन का तुला बनी जाए जी उन्होंने बन छु होती कॉट पढ़ाए सब तुम्हारे बहुत बात थी हरि जी आपने एक बार दाखिल की है ये बी एक खूणा है बी एक खूणा का है चार एक्स ने बी एक्स था बी एक खूणा का है चार एक्स ने बी एक्स था ये जोड़ा लगे नहीं किया सूत्र मैंने पहले सूत्र बताया पहला
નીચે નું પદ એક ઉપર મૂકી નાખો cos 3x ની જોડે કોણ શું થાય cos 3x cot x cot કેમ થઈ જાય એ શું થશે cot 2x cot x ઉછળ cot 3x ની જોડે સામે મૂકી જાય આ રીતે એને બે સૂત્ર તો સૂત્ર તો ગુણાકાર કરતા સાદો cot 3x cot x લખાય cot 3x અને cot x નું ગુણાકાર વત્તા cot 3x અને cot 2x cot 3x નું ગુણાકાર કરો cot 3x ની જોડે cot 2x નું ગુણાકાર કરો cot 2x અને cot x પૂછા છે cot 3x ની જોડે cot x અને cot 2x નું ગુણાકાર કરો cot 3x ની જોડે cot x અને cot 2x ની જોડે cot 2x નું ગુણાકાર કરો તો માઈનસ છે એટલે કે લઈ લઈએ આ બાજુ અને બાકીના બે બરાબર જ ઉઠે છે એટલે માઈનસ થઈ જાય તો એક આ બાજુ શું થઈ જશે cos માઈનસ 1 છે એક પર પડી જશે એટલે શું થઈ જશે cos તમારા આગળ શું છે cot x અને cot 2x વધે cot x અને cot 2x ગુણાકારમાં 1 ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા 2 કોઈ ફેર પડે નહીં cot x અને cot 2x બંને કા ગુણાકાર માટે કોઈ તો ચાલે cot x અને cot 2x લેતા ઓજો હવે cot 3x અને cot x કોઈ બને કેવો થઈ જાય માઈનસ આ બાજુ બને શું થઈ જાય માઈનસ cot 3x cot x આ cot 3x અને cot x કોઈ બને શું થઈ જાય માઈનસ થઈ જાય તો એ cot 3x અને cot 2x કોઈ બને શું થઈ જાય માઈનસ થઈ જાય આ તમારે જે સાબિત કરવાનો છે તમારો જવાબ એક ને આ બાજુ લાવો આપણે cos² x - sin² તો આ બગડો ભૂલી જાવ તો એ શું કરું cos² x
અથવા કોસ ચારે કુછ લખાય છોકરો જે એક્સ વાય નાડતા કોસ ટુ એક્સ શું શું લખીએ કોસ સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર કોસ ચાર એક્સ શું લખાય કોસ સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર પણ એક્સ તરીકે સુધા ચાર નાડતા એક્સ તરીકે ચાર નાડતા સુધા હવે જો રો ભાઈ કેવો બી પ્લસ બી તો મેં કેવો બી પ્લસ તો કોસ પે નંબર નીચે શું કો 1 માઈનસ સાઇન સ્ક્વેર તો તમારે એક્સ પ્લસ આવે જો કોસ પે નંબર નીચે શું કો 1 માઈનસ સાઇન સ્ક્વેર તો 1 ઓછા સાઇન સ્ક્વેર 2 એ આ સાઇન સ્ક્વેર 2 એક્સ એમના એમ લખાય એક સાઇન સ્ક્વેર કે એક સાઇન સ્ક્વેર કો કેટલા થાય 2 સાઇન સ્ક્વેર 2 કેટલા થાય 2 સાઇન સ્ક્વેર કેટલા થાય 2 સાઇન સ્ક્વેર एक एम ने पूछा बे ने साइंस का क्वेश्चन तो गाइस साइन 2x का फॉर्मूला साइन 2x का फॉर्मूला x तो और होया तो ना हमें लगा x आखा नो बताई बे ने देखो साइंस का क्वेश्चन तो को साइन 2x आखा नो बट और साइन 2x का अपने सूत्र जाने ये क्या दिए होंगे साइन 2x सूत्र 2 sin x cos x साइन 2x सूत्र 2 sin x cos x साइन 2x सूत्र 2 sin x cos x साइन का मतलब तो हमको 2 साइन x cos x का वर्ग से वर्ग लगो 1 और ये 9 बेरा को सूत्र जैसे 4 साइन और साइन स्क्वायर x और cos नो वाला cos स्क्वायर गुणाकार करो साइन 2 x सूत्र 2 साइन x cos x ऊपर वर्ग के वर्ग करो बेरा और 4 साइन और साइन स्क्वायर cos नो वाला cos स्क्वायर गुणाकार करो सूत्र 4 2 8 साइन स्क्वायर x cos स्क्वायर તમારો શું આવે જો ભાઈ આ તમારો શું આવે તો 8 સાઇન સ્ક્વેર ફરીથી લખો આ સૂત્ર તમારે ના લખવું હોય તો તમારે અત્યારે ઉડાડી cos સ્ક્વેર નું સૂત્ર શું થાય cos સ્ક્વેર x ઓછા સાઇન સ્ક્વેર 2 x તો તમારો શું થાય 1 2 1 એટલે તો 2 તો શું થાય 1 તે પ્રમાણે cos સ્ક્વેર નું સૂત્ર શું થાય બધા પ્રમાણે cos સ્ક્વેર 2x cos square x સૂત્ર શું થાય cos square 2x ઓછા sin square 2x cos square x સૂત્ર શું થાય cos square 2x ઓછા sin square 2x cos square સૂત્ર પ્રમાણે લખ્યું cos square સૂત્ર cos square x ઓછા sin square x જ્યારે કે સૂત્ર પ્રમાણે શું લખાય cos square 2x ઓછા sin square 2x લખાય શું લખાય cos square 2x ઓછા sin square 2x cos square નું લેગેશન કીધો 1 માઈનસ sin square 2 cos square નું લેગેશન કીધો 1 માઈનસ sin square કારણ કે આપણે 1 પ્લસ 2 cos square નું લેગેશન કો 1 માઈનસ sin square cos square નું લેગેશન કો 1 માઈનસ sin square આ sin square એટલે આ કે એક એટલે sin square sin square કેટલા થાય 2 sin square કેટ થઈ જાય આ sin square કે આ sin square કેટલા થઈ જાય 2 sin square કેટ થઈ જાય cos square નું લેગેશન કો 1 માઈનસ sin square ઉપરમાં 2x તો 2x લખવો પડે એક એમ રહે એક ને કેટલા 2 sin square કેટ થઈ જાય 1 લખો ઓછા કે લખો sin 2x એના આખરો વર્ગ કે sin સ્ક્વેર લેવો sin કે સૂત્ર શું થાય 2 sin x cos sin કે સૂત્ર શું થાય 2 sin x cos sin કે સૂત્ર શું થાય 2 sin x cos બરાબર એનો વર્ગ છે સૂત્ર વર્ગ એનો વર્ગ 4 sin નો sin સ્ક્વેર cos નો વર્ગ cos ગુણાકાર કરો 4 2 8 sin સ્ક્વેર cos 1 ઓછા 8 sin સ્ક્વેર cos કરે જવાબ આવ્યો આ તમારો દાખલો પૂરો થયો હવે આપણે બીજા દાખલા નેક્સ્ટ વિડિયોમાં ભણીશું